हाय फ्रेंड्स, हाउ आर यू फ्रेंड्स। पहला तो आपने डेट दे ने मेन रोल नंबर करी ले। तो फ्रेंड्स हवे जी क्वेश्चन नंबर 7, डू एज डायरेक्शन लेके कया मुझे करो। फ्रेंड्स पहला प्रश्न छे परिकर नी मदद थी, सेनी मदद थी, परिकर नी मदद थी। 5 सेमी त्रिज्या आवे तो सेमी फ्रेंड्स के मां मापवानी रहेशे, तमारे स्केल मां मापवानी रहेशे। 5 सेमी त्रिज्या वाळु वर्तुळ दोरो, आमां तमारे पहला 5 सेमी माप જોવાનું અને પછી તેને પરિઘથી માપીને 5 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરવાનું છે તે જ કેન્દ્રમાંથી। તો ફ્રેન્ડ્સ કેન્દ્ર કયું કહેવાશે? હા, કેન્દ્ર કહેવાશે આ જે તમને અહીં વચ્ચે બતાવવામાં આવે છે, જે ટપકું હોય છે વર્તુળનું કેન્દ્ર, જ્યાં આપણે પરિઘનો આ પોઈન્ટ રાખીએ છીએ તેને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર। એટલે કે તે જ કેન્દ્રમાંથી 4 સેમી ત્રિજ્યા વાળું, પહેલું આપણે કેટલું દોર્યું? 5 સેમી ત્રિજ્યા વાળું, હવે કેટલું કીધું છે? 4 સેમી, એટલે કે આપણે ઘટાડી દઈશું, 5 સેમી માંથી 1 સેમી ઘટાડીને 4 સેમી દોરીશું। એ જ કેન્દ્ર ઉપર પરિઘનો પોઈન્ટ રાખીને 4 સેમી દોરીશું। પછી છે અને એટલે કે હજી છે, તે જ કેન્દ્રમાંથી 2 સેમી ત્રિજ્યા વાળું, તો આપણે પહેલા 5 સેમી ત્રિજ્યા વાળું દોર્યું, પછી 2 સેમી ત્રિજ્યા વાળું દોર્યું, અને હવે છે 2 સેમી ત્રિજ્યા વાળું, એટલે કે 2 સેમી માપીશું અને 2 સેમી ત્રિજ્યા વાળું ત્રીજું વર્તુળ દોરવાનું છે। એટલે કે કુલ કેટલા વર્તુળ દોરવાના છે? એક જ કેન્દ્રમાંથી 3 વર્તુળ દોરવાના છે। પહેલું છે 2 સેમી નું, જે સૌથી નાનું છે, પછી છે 4 સેમી નું, જેના કરતા થોડું મોટું છે, પછી છે 5 સેમી નું, જે સૌથી મોટું છે। એ ત્રણેયનું કેન્દ્ર એક જ છે, જે અહીંયા છે। તો ફ્રેન્ડ્સ એક જ કેન્દ્રમાંથી દોરવાનું છે। પછી ફ્રેન્ડ્સ નીચે પણ આપણને એ જ રીતે કીધું છે, પરિઘની મદદથી 4.5 સેમી, 4.5 સેમી એટલે કે 4 અને 5 ની વચ્ચે જે આપણને સેમીમાં લીટો આપેલો હોય છે, એટલે કે 4.5 સેમી એટલે કે 4.5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો। તે જ કેન્દ્રમાંથી, એટલે કે કેન્દ્ર તો એક જ રાખવાનું છે, તે જ કેન્દ્રમાંથી 3.5 એટલે કે 3.5 સેમી ત્રિજ્યા વાળું બીજું વર્તુળ દોરો, એટલે કે 3 ને 4 ની વચ્ચે ફ્રેન્ડ્સ જે તમને એક લીટો આપેલો હોય છે, વચ્ચેનો લીટો, એ લીટા ઉપર તમારે રાખીને માપ લેવાનું। તે જ કેન્દ્રમાંથી 1.5 સેમી ત્રિજ્યા વાળું ત્રીજું વર્તુળ દોરો। આ જ રીતે કુલ કેટલા વર્તુળ દોરવાના છે ફ્રેન્ડ્સ? 3 વર્તુળ દોરવાના છે, પણ ત્રણેયનું કેન્દ્ર કયું હોવું જોઈએ? એક જ કેન્દ્ર હોવું જોઈએ અને તેની 3 અલગ અલગ ત્રિજ્યા હોવી જોઈએ। તો ફ્રેન્ડ્સ ખાસ તો આપણે તેનું માપ ધ્યાનથી માપીશું અને પછી જ આપણે વર્તુળ દોરીશું। સો થેન્ક યુ ફ્રેન્ડ્સ।